एक તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી ધમાકેદાર પધરામણી થઈ છે, જ્યારે અમુક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા ડેમોની સ્થિતિ ખરાબ થઈ છે, ત્યારે મોરબીમાં પણ વરસાદ ખેંચાતાની સાથે જ જિલ્લાના 10 ડેમોમાં પાણીની સપાટી ઘટી છે. જો કે મચ્છુ 1, મચ્છુ 2 અને બ્રાહ્મણી 2 ડેમમાં પાણીની સપાટી હાલમાં અન્ય ડેમની સ્થિતિએ વધારે જોવા મળી રહી છે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે મચ્છુ 2, બ્રાહ્મણી 2 અને મચ્છુ 1 ડેમમાં પાણીનો જથ્થો છે અને તેમાં પીવાનું પાણી જૂન 2022 સુધી ચાલી શકે તેમ છે, જેથી પીવાના પાણીની તંગી સર્જાય તેમ નથી અને આગામી સમયમાં સારો વરસાદ પડે તો અન્ય ડેમમાં પણ પાણીની આવક થાય તેવી આશા લોકો સેવી રહ્યા છે. 10 ડેમ આવેલા છે, તેમાંથી 3 મેજર ડેમ છે, તેમાં પીવાના પાણીનો માટે વાત કરીએ તો ગ્રામ્ય સિંચાઈ યોજનામાં મે જૂન 2022 સુધી ચાલે એટલો પીવાનો જથ્થો પર્યાપ્ત છે, જ્યારે મચ્છુ 2 સિંચાઈ યોજના તેમજ મચ્છુ 1 સિંચાઈ યોજનામાં પણ મે જૂન 2022 સુધી ચાલે એટલો પીવાના પાણી માટેનો સ્ત્રોત ઉપલબ્ધ છે. અન્ય જે સિંચાઈ લક્ષી ડેમો છે મોરબી જિલ્લાના, તેમાં વરસાદ ખેંચાતા પાણીનું લેવલ ઘણું ઓછું છે. જો નવો વરસાદ થાય તો સિંચાઈ માટે આયોજન કરી શકાય.